નમસ્કાર દર્શક મિત્રો હું છુપરાગાહી આપની સાથે અત્યારે આપણે ત્રેસઠ ચૂંટેલા વિધાનસભા વિસ્તારમાં પહોંચી ગયા છીએ વિધાનસભા ચૂંટણીનો માહોલ છે ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે એક પહેલી તારીખે આ પેલા તબક્કાનું મતદાન છે અત્યારે ત્રેસઠ વિધાનસભામાં આપણે પહોંચી ગયા છીએ અહીં ત્રિપાંખીઓ જંગ બધાની જેમ અહીંયા પણ છે ભાજપ કોંગ્રેસ અને આપ હવે આપણે ચોટીલા વિધાનસભાની અંદર લોકોનું અને લોકોનો મત શું છે એ જાણવા આપણે પહોંચી ગયા છે તો આપણે ચોટીલાના ત્રેસઠ વિધાનસભા જે વિસ્તાર છે મત ક્ષેત્ર છે ત્યાંના લોકોની ચાલો જાણીએ મનની વાત શું નામ આપનું મનસુખભાઈ વિરજીભાઈ મકવાણા અત્યારે આપણે અહીંયા જે ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્રણ પાક ચૂંટણી લડી છે કોંગ્રેસમાંથી અત્યારે કોણ અહીંયા લડી રહ્યું છે ઋતિકભાઈ મકવાણા ભાજપ માં ચામજીભાઈ ચૌહાણ રાજુભાઈ કરપડા હવે તમે જે મત આપશો તમે જે તમારો ધારાસભ્ય બનશે એની પાસે શું અપેક્ષા રાખશો અમે તો ગામડાનું તાલુકાનું કઈ હેતુ માટે આપજો બરોબર તાલુકા ગામડાનું કઈ સારું કામ કરે એના માટે એવો ઉમેદવાર સારો અમને યોગ્ય લાગશે એમને મત આપી શકજો એમ અત્યારે જે વિકાસ થયો છે અત્યારના સમયમાં કેવો વિકાસ થયો છે અને શું નથી થયું અને શું થવું જોઈએ એ તમારું માનવું શું અમારા અત્યાર સુધી અત્યારે અહિયાં ચોટીલા તાલુકા માં કોંગ્રેસ સરકાર છે આગળ તો ભાજપ જ છે પછી આગળ ભાજપ છે તો કોંગ્રેસ ના માણસો ને તો કઈ પ્રોત્સાહન મળે નહીં અમારે ક્યારેક કામ પડ્યું હોય ઋતુભાઈ અને તમે એનો સંપર્ક કર્યો હોય

અત્યારે માહોલ રસસકસીનો ગુજરાતમાં જામ્યો છે ભાજપ કોંગ્રેસ અને આ બરોબર છે અત્યારે આપણે કોંગ્રેસમાંથી કોણ છે કોંગ્રેસમાંથી અત્યારે ઋતવિભાઈ મકવાણા છે બરોબર છે ભાજપમાંથી અત્યારે ભાજપમાંથી સામજીભાઈ સોહાણ આપમાંથી આપમાંથી રાજુભાઈ કપડા ઓકે માહોલ ચટણીનો બંધાઈ ગયો છે તમે શું અપેક્ષા રાખો તમારા દરસે બે પાછે અપેક્ષામાં તો સાહેબ એવું છે કે અમુક વાત જો ભાઈ અમારા માટે આ ઉમેદવાર રહ્યા એ એક નબળો ઉમેદવાર છે જ નહીં બરોબર છે ત્રણેય ઉમેદવાર આપણે તો ખરેખર હિસાબ મારો એટલે ભગવાન રૂપે કે આપણી સરકાર થાય એટલે આપણને તો એની ઉપર ગર્વ જ હોય છે ને પણ પબ્લિક અત્યારે માહોલમાં ખરેખર ત્રણેયમાં વેંસાઈ ગયેલી હોય એવું દેખાય છે અત્યારે હાલમાં અને ઋતુભાઈ પણ એની સરકાર અહીંયા હતી ઉપર ઋતુભાઈની સરકાર નથી એટલે એનાથી અમુક કામ નહીં થયા હોય એ આપણે કેવી છે તો શામજીભાઈ ચૌહાણ પણ એક અમારા પ્રત્યે તો એક એવી વાત છે કે ભાઈ જો બે કોળી સમાજના છે એટલે અમારે તો બે ભગવાન રૂપી જ માનવા પડે બરોબર પણ સામજીભાઈ સોહાણના પણ કામ જે પહેલા જે હતા આવ્યા હતા આની પહેલી ટ્રમમાં સામજીભાઈ હતા અત્યારે સામજીભાઈના કામ ઘણા રોડ રસ્તા પુલના એવા કામ ઘણા થયેલા છે અને સામજીભાઈ અત્યારે પણ ભાજપ પાર્ટી એમ કહે છે કે ભાઈ પાણીની વ્યવસ્થા જે રહી નર્મદા યોજનાની જે વ્યવસ્થા છે આપણે સૌની યોજના એ યોજનાનું પાણી આપણે આ ઠાંગા વિસ્તારમાં જ્યાં જ્યાં જરૂરિયાત હોય ભાજપ સરકાર પણ પણ સોહાણ આપડે આપણે ઉપરથી આવ્યા હતા કિરીટસિંહ રાણા ઈ પણ એવું બોલ્યા હતા આપડે અત્યારે હાલમાં હમણાં પરસોત્તમભાઈ સોલંકી પણ આવી ગયા તો એને પણ એમ કીધું કે આપણી ઉપર સરકાર છે ક્યારે તમે એનો સંપર્ક થયો હોય તમારો કોઈ કામ અટકી હોય થયું અને લોકોના કેટલા સંપર્કમાં ઋતુભાઈ આપનું શું કહેવું ના ના લોકોના સંપર્કમાં છે અને પોતે માસ્તર છે એટલે બધાને લાયક માણસ જ છે ઋતિકભાઈનું કોઈ ખરાબ કાર્ય છે જ નહીં બધા સારા જ છે એનું એના હિસાબમાં આપણે કહેવી તો એ બધું સારું જ છે પણ ટૂંકમાં ઉપર સરકાર એની નથી એટલે અમુક અમુક કામ બતાતા નથી એટલે માણસને એમ થાય કે ભાઈ ઋતુભાઈ કામ નથી થાય એવા પ્રશ્ન કદાચ કહેતા હોય અહીંયા અહીંના લોકોમાં એક એવું કહેવું છે કે ઋત્વિકભાઈ હંમેશા લોકોના સંપર્કમાં રહ્યા છે લોકોને આ કામ કર્યા છે પણ ઉપર સરકાર ન હોવાને લીધે પરંતુ ક્યાંક કામ અટકા છે અને આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક લોકોનો બનીને એક નવી પાર્ટી લોકોને આવી છે એવું લોકો દ્વારા માનવામાં છે અને આ આમ આદમી પાર્ટી દ્વારા પણ માનવામાં આવી રહી છે ગામડા સુધી આમ આદમી પાર્ટી અત્યારે જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે આમ આદમી પાર્ટીમાં લોકોમાં એક શું નવી એક છાપ થઈ ગઈ છે એ બાબતે લોકોમાં શું ચર્ચા છે તે જાણવાનો પ્રયત્ન કરી અત્યારે એક આમ આદમી પાર્ટી પહોંચી છે નવી એપ ઉભરી આવી છે ગુજરાતમાં પહેલી વખત ધારાસભાના ચૂંટણીમાં આખા ગુજરાતમાં લડવામાં આવેલી હોય અને મોટું નામ ધરાવે છે એ બાબતે તમે શું કરો આ વિસ્તારમાં આમ આદમી પાર્ટી લગભગ છેલ્લા બે વર્ષથી લડે છે જેમ કે તાલુકા જિલ્લા પંચાયતની અઢાર સીટ છે અઢારમાંથી સત્તર લડાઈ તેને સત્તર સત્તરે સત્તરમાં બહુ એક સારા એવો એક વોટ મળ્યા છે એટલે ત્યારથી આમ આદમી પાર્ટીનો અહીંયા માહોલ પૂરેપૂરો બની ગયો છે તો હાલમાં અત્યારે દરેક ગામમાં જે બ્યાસી ગામડા છે સોટીલાના ત્રણસો એક બુથ છે તમામ ગામડામાં દીધ દસ દસ લોકોની કમિટી બની ગઈ છે કમિટી બન્યા પછી અત્યારે હાલમાં પૂરેપૂરું કામ જો પૂરેપૂરું કામ તમામ ગામડાઓમાં ચાલી રહ્યું છે જેમાં કાલ અમારે ચોટીલા વિધાનસભા આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુભાઈ કરપડાએ એક ત્રણસોના સ્ટેમ્પ પર સોગંદનામું પણ કરી આપ્યું છે આ વિસ્તારમાં અહીંના નેતાઓ કાયમ એવું કહે છે કે અહીંયા એક ઊંધી રકાબી જેવો ઢાળ છે એટલે અહીં ક્યારેય પાણી પહોંચતું જ નથી પણ અમારા ઉમેદવારે ત્રણસોના સ્ટીમ ઉપર ખાતરી આપી છે કે હું જીતીને આવ્યા પછી આ વિસ્તારમાં જો પાંચ વર્ષની અંદર જો પાણી ના પહોંચાડી શકું ને તો મારા ઉપર કાયદેકીય રીતે તમે કેસ પણ કરી શકો એટલે આ વિસ્તારમાં એક આમ આદમી પાર્ટીમાં હાલમાં એક એવો માહોલ બન્યો છે લોકોને આ વિસ્તારમાં વધારે ખેડૂતો માલધારી લોકો છે પછી આમ આદમી પાર્ટી છે નવી આવી છે ત્રણસો ટેમ્પ ઉપર લખાણ ગેરંટી પણ આપે છે ચૂંટણી ઉપર એની શું અસર થઈ શકે લોકોમાં શું પરિવર્તન આવી શકે સો ટકા લોકોમાં એક એવો નવો એક એવો વિશ્વાસ બંધાણો છે કાલે અમે રાજપરા એક સભા થઈ હતી ઠાંગા વિસ્તાર આ વિસ્તારનો એક ઠાંગા વિસ્તાર કહેવાય છે જે એકદમ પસાદ રાજપરામાં તો રાજપરામાં ઘણી બધી એવી આમ આદમી પાર્ટી ગેરંટી જેમ કે રાજપરા સોટેલા તાલુકામાં સૌથી મોટામાં મોટું ગામ છે એ ગામમાં આજે નેવ ટકા કાછા મકાન છે તો ત્યાં એ લોકોને સફર્સ મુદ્દા કરે છે જેમ કે ખાસ કરીને ઠાંગા વિસ્તારમાં તો આ વખતે લોકો એક વિચારી રહ્યા છે કે આમ આદમી પાર્ટીને એક મોકો તો આપવો જ જોઈએ લોકો એમ માને છે કે આમ આદમી પાર્ટીને એક મોકો આપવો જ જોઈએ ઘણા લોકો એમ છે કે ના કોંગ્રેસનું કામ સારું છે હવે જંગ તો ત્યારે સ્પષ્ટ થાય કે જ્યારે આઠ તારીખે પરિણામ આવે ત્યારે જોવાનું રહ્યું કે કોણ બાજી મારશે ભાજપ કોંગ્રેસ કે આપ